રાત્રે મારું 12:30 એક વાગે ફોન કર્યો કે આ વિચાર મને આવ્યો છે, આવું કંઈક કરીએ. અને એમના કલીગને રાત્રે 1 વાગે ડિસ્ટર્બ કર્યા. આ હોલ સામાન્ય રીતે આ સમય નથી આપતા, અને આ હોલમાં બહારના કેટરર્સને કામ નથી કરવા દેતા. આ બંને બાબતોમાં મને શ્રી દેવાંગભાઈ નાણાવટીએ મારી વિનંતીને માને રાખીને એમણે એમના નિયમોમાં છૂટછાટ મૂકી અમને સગવડ કરી આપી, એ માટે એમનો પણ આભાર માનું છું. આપ સૌ અમારા આમંત્રણને મને આપીને વધારે માટે આપ સૌનો ફરીથી આભાર માની વિનંતી છું. હર્ષદભાઈને વિનંતી મંચો પર રોકા, જેમનો એમણે ઉલ્લેખ કર્યો છે. અને સ્વાભાવિક આપણી કાવ્ય મુદ્રાનો તો એ આજના કવિ મુખ્ય કવિ એકમાત્ર કવિ, પણ એમની વર્ષગાંઠ છે એ એવો સરસ યુવાનો યોગ છે. ત્યારે હું સાદર વિનંતી કરું હર્ષભાઈને મંચો પર આવવા માટે. કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ, એવું કશું કરવું નથી, પણ એમની વર્ષગાંઠ છે તો આપણે એમને પુષ્પગુચ્છ તો આપીએ જ આપીએ. હું હર્ષદભાઈને વિનંતી કરું હર્ષભાઈને ફૂલોના ગુચ્છથી આવકારે. એવી રીતે જે કલાપ્રેમી જીવ છે એમણે આશીર્વચન ખાસ મોકલ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહી શક્યા, અને સાથે સાથે એમણે એ કલકત્તામાં રહે છે એટલે એમની પ્રણાલી પ્રમાણે એક એમણે પેલું અંગવસ્ત્રમ પ્રકારનું એક ખેસ મોકલ્યું છે કે જે કોઈ પંડિત વિદ્વાન કાર્યક્રમના મુખ્ય અતિથિ એમને આવકારવા માટે જ આપણે હર્ષદભાઈને વિનંતી કરી કે હર્ષભાઈને આપણે આપણા બધા તરફ. અને હર્ષદભાઈ માટેનો બહુ વિશિષ્ટ રીતે એને તૈયાર કર્યો છે. તારીખ 31 જુલાઈ 2009 શુક્રવાર અમદાવાદ. કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ, તમે અનુભૂતિની અભિવ્યક્તિમાં પ્રગટાવવાનું વિરલ વરદાન પામીને જન્મ્યા છો. તમારા શબ્દને પાંખવાના આ અવસરે દીપ જ્યોતિના અજવાસ અને લોબાનની સુવાસના સહઅસ્તિત્વની સહઅસ્તિત્વ સમી આ શ્રાવણી સાંજે તમારા જન્મદિને અનેક શુભેચ્છા. હર્ષદ બ્રહ્મભટ્ટ, કાવ્ય મુદ્રા. હર્ષભાઈની વર્ષગાંઠ છે એટલે એક એવો પ્રયત્ન પણ કર્યો છે કે હર્ષભાઈના થોડા એવા પસંદ કરેલા ફોટોગ્રાફ્સને ભેગા કરીને નાનકડી ફોટો આપણે ભેટ આપી છે. એ આપવા માટે મારે જેને આમંત્રણ આપવું છે મંચ ઉપર આપવા, એ છે એક ન્યૂજર્સીથી આજે આપણી વચ્ચે છે. અને કવિતા, સંગીત, સાહિત્યનો શબ્દ, ગુજરાતી અસ્મિતા, એના વિશેનો ગૌરવબોધ ત્યાં એણે એટલો સરસ સાચવ્યો છે. અને એવી સુપેરે એનું એણે આયોજન પણ કરી જાણ્યું છે. ભાઈ સુનિલ નાયક આપણી સાથે છે. સુનિલભાઈને હું વિનંતી કરું કે આપણે બધા તરફથી હર્ષભાઈને આ નાનકડી ફોટો ફ્રેમ ભેટ આપે. પહોંચ્યા છે અમદાવાદ. હવે ગુજરાતી ગઝલ એને માટેના જે સન્માનના આયોજનો છે એમાં મુંબઈ ખાતે વિશિષ્ટ સન્માન થાય છે દર વર્ષે, અને એમાં કેટલાક પ્રતિભા સંપન્ન શાયરોને સાદર સન્માનવામાં આવે છે કરીને એમને રોકી રાખ્યા છે અહીંયા કે કવિ આ એક કાર્યક્રમને અંતે જાઓ. અને હર્ષભાઈ અને ગઝલ બંનેને એ અપાર ચાહે છે. ગઝલ વિશે એમની હાજરીમાં એક શબ્દ ના બોલાય એવા એ શાયર છે ડોક્ટર રાજેશ વ્યાસ મિસ્કિન. મિસ્કિન સાહેબને આવતીકાલે કલાપી એવોર્ડથી સન્માનવાના છે. મારી વિનંતી છે કે આ એક સરસ અંગવસ્ત્રમથી આપણે મિસ્કિન સાહેબને પણ આપણા સૌના સ્નેહના પ્રતીક રૂપે સન્માનીએ. અને ગુજરાતી ગઝલ એ એટલા બધા એના અભ્યાસ એમણે ગઝલના વિષયમાં જ ડોક્ટરેટ કર્યું છે. કયા વગર આ એક તક ચોરી લીધી. કાવ્ય મુદ્રાના કવિ તરફ જવું છે હર્ષ બ્રહ્મભટ્ટ. હર્ષભાઈની કવિતામાંથી કવિતા હર્ષભાઈના મુખે એનો પાઠ એ પહેલી વાર સાંભળશે એવું પણ બનશે. એક કવિ એનો એકલ પાઠ સોલો પોએટ્રી રેસિટેશન એ અઘરું કામ છે. કવિ માટે પણ એ પડકાર છે,
પણ ભાવકને એક લાભ મળે છે કે કવિની આખી કાવ્ય મુદ્રા એમાંથી પૂર્ણ પઠનને અંતે આપણે પામી શકીએ. હર્ષભાઈની કવિતામાં જુદા જુદા જે રંગ છે એમાં એવો શેદ પણ મળે છે, મેં તરાપો પાણીમાં મૂક્યો અને એકદમ વહેતી નદી થંભી હતી. ખાલીપાના ભાવને પકડીને કહે છે, ઈમેલ બ્લેન્ક મોકલું છું હું તને, વાંચી શકે તો વાંચ તું ખાલી. પણ આજ હર્ષભાઈ જે વાતાવરણ જ્યાં ટકે શેર હર્ષ છે સગણું, ત્યાં સુધરવું છું ને બગડવું છું. આવી નિરાશા ઉપર કવિ પોતાની વાતને રોકી દે તો તો કવિતા જ અટકી જાય, અને ત્યાં થોડીક ચિંતા પણ થાય કવિ વિશે, એના નૈરાશ્યના બોધ વિશે. અને હર્ષભાઈ આ નૈરાશ્યને જે રીતે ખંખેરી શક્યા છે એમાં એની અંદર રહેલો પેલો ઉપાસક બોલે છે, એ કહે છે, રોજ શ્રદ્ધામાં થતી વધઘટ રહી, રોજ વધતા ઓછા ઈશ્વરમાં રહ્યા, આવશે કોઈ જે બદલાશે, આવશે કોઈ ને બદલાશે બધું, એ જ આશે રોજ જીવતરમાં રહ્યા, કોઈ આવીને બધું બદલશે એવો એક ભાવ પણ ચિત્તમાં આવે છે ભાવકના. પણ પછી હર્ષભાઈ આવી રીતે પોતાની વાત મહેકાવી દે છે, કદી મૂકી જો લગાર શ્રદ્ધા, પછી પ્રગટશે અપાર શ્રદ્ધા. આંખો મીચી ઉતરી જાતું, મસ્ત મજાનો ઢાળ છે ભીતર. હવે હર્ષની યાત્રા અંદર તરફની શરૂ થઈ ગઈ. એક તો અદભુત વાત કરી દીધી, ખાંખા ખોળા છોડ મિયા. આ ખાંખા ખોળા જેવો શબ્દ બોલીમાંથી ગઝલમાં લઈ આવ્યા છે. ખાંખા ખોળા છોડ મિયા, એક ખીલો ખોળ મિયા, અને ખોદ કૂવો ઊભો છે ત્યાં. આટલી વાત કરવાની છે. પાંચ પાંચ દસ દસ ફૂટના કૂવા સેજ સેજ ગાળે, પાણી ન નીકળે એટલે તરસ્યો માણસ સેજ આગળ જઈને વળી પાછો ગાળે અને તરસ ન છીપે કારણ કે પાણી ન નીકળે. ત્યારે રૂમી સાહેબે એમ કહ્યું હતું કે એક જ જગ્યા ઉપર રહીને જો આને મહેનત કરીને 30 ફૂટ અંદર ગાળી દીધું તો પાણી હતું જ, પણ આ છૂટક છૂટક 5-5 ફૂટ વાળાઓ માટે એમણે કીધું છે કે ખોદ કૂવો ઊભો છે ત્યાં, સગળે છે મૃગજળ, ના જા, જ્યાં છું ત્યાં ખોદ, ત્યાં જે તને મળશે. ને ચો તરફ અંધાર છે તો શું થયું, ભીતરે દીવો કરીને નીકળ્યા. આ હર્ષભાઈને આજે આપણે મળવું છે. એ કહે છે, હું મનોમન હરપણે હોઉં છું તારી કને, હું સતત તારી પાસે જ હોઉં છું મનોમન. તો આમ તો અમે ઈચ્છીએ છીએ કે એવું ન થાય, પણ છતાં તું ભલે કોરો રહે તરસ્યો રહે, કોક તો ભીંજાય છે લે લખ ગઝલ. આદરણીય જીવુભાઈ, જલન સાહેબ, ભાગ્યેશભાઈ, મિસ્કિન, હર્ષભાઈ અને અન્ય ઉપસ્થિત મિત્રો, આપ સૌ આપની વ્યસ્ત દૈનંદિનીમાંથી થોડોક સમય કાઢીને આજે આવ્યા છો એ બદલ આપ સૌનો આભારી છું. પહેલાં હું થોડી ગુજરાતી રચનાઓ રજૂ કરું છું અને પછી થોડી ઉર્દુ રચનાઓ રજૂ કરીશ. જે ક્રમમાં અને જે રીતે ઇવોલ્વ થઈ છે રચનાઓ, એ ક્રમ શક્ય તેટલું જાળવવા પ્રયત્ન કરીને વાંચીશ. એક મુક્તકથી ચાલુ કરું છું. પાણીને ના કરગરીને નીકળ્યો, પાણીને ના કરગરીને નીકળ્યો, નાવમાં દરિયો ભરીને નીકળ્યો, પાણીને ના કરગરીને નીકળ્યો, નાવમાં દરિયો ભરીને નીકળ્યો, ને સમયની મુઠ્ઠીમાંથી હું સદા રેતની માફક સરીને નીકળ્યો, ને સમયની મુઠ્ઠીમાંથી હું સદા રેતની માફક સરીને નીકળ્યો. એક ગઝલ છે, વિશ્વ માનવમાં એ વખતે પહેલી લખાયેલી ગઝલ, અને ત્યારે રજૂ ભોગીભાઈ ગાંધી એના તંત્રી હતા. અને મને એટલો બધો રોમાંચ થયેલો કે રમેશ પારેખની ગઝલ એક તરફ અને બીજી તરફ મારી ગઝલ હતી, એટલે એ જે એક આહો એક આખું લાગણી સભર એની સાથેનો સંબંધ છે એ સંદર્ભમાં આ ગઝલ છે. એમાં બે ભાગમાં હતી ગઝલ, 16મા વર્ષે અને 70મા વર્ષે. એમાં 16મા વર્ષે માટે 4 શેર હતા અને 70મા વર્ષે માટે 2.
તો ગઝલ છે કે શબ્દની સાથે ઘસો જો શબ્દને ભડકો થશે, શબ્દની સાથે ઘસો જો શબ્દને ભડકો થશે, આ સુતેલું લોહી જ્યારે જાગશે તડકો થશે. શબ્દની સાથે ઘસો જો શબ્દને ભડકો થશે, આ સુતેલું લોહી જ્યારે જાગશે તડકો થશે. બાર સાખે સાત ચોમાસા ઝૂલે તોરણ બની, બાર સાખે સાત ચોમાસા ઝૂલે તોરણ બની, પહાડ આ જ્વાળામુખીનો આજ તો ટાઢો થશે, પહાડ આ જ્વાળામુખીનો આજ તો ટાઢો થશે. રાતના અંધારને ચાખ્યા પછી હું તો કહું, રાતના અંધારને ચાખ્યા પછી હું તો કહું, આગને જો આગની સાથે ઘસો છાયો થશે, આગને જો આગની સાથે ઘસો છાયો થશે. ને સો સમુદ્રો માય એવા મહેલને બંધાવવા, સો સમુદ્રો માય એવા મહેલને બંધાવવા, આબ આખું એ અમે ખેડી દીધું પાયો થશે, આબ આખું એ અમે ખેડી દીધું પાયો થશે. અને 70મા વર્ષ માટે બે શેર છે કે સાત ઘોડા જોડશો ને તોય પણ ફેરો થશે, સાત ઘોડા જોડશો ને તોય પણ ફેરો થશે. રેતમાં જો સૂર્યને ઝપકોળશો મેલો થશે, રેતમાં જો સૂર્યને ઝપકોળશો મેલો થશે. ને છેલ્લો શેર છે કે એટલો તો ખુશ છું કે શી રીતે હું વર્ણવું, એટલો તો ખુશ છું કે શી રીતે હું વર્ણવું, છેક દરિયાઓ સુધી આ આંસુનો રેલો જશે, છેક દરિયાઓ સુધી આ આંસુનો રેલો જશે. બીજી ગઝલ છે ચિનુભાઈએ જે એન્થોલોજી કરી ગુજરાતી ગઝલની નેશનલ એકેડેમી ઓફ લેટર્સ ના ઉપરમાં, એમાં એમણે લીધેલી ગઝલ છે, એટલે જ લીધી હશે. મતલબ છે કે શબ્દમાંથી અર્થ છૂટા થાય છે, શબ્દમાંથી અર્થ છૂટા થાય છે, વેદના શું એ હવે સમજાય છે. શબ્દમાંથી અર્થ છૂટા થાય છે, વેદના શું એ હવે સમજાય છે. કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે, કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે, રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે, કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે, રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે. માર્ગ ને પગલાનું ચાલે સંવનન, એટલે મંજિલ હવે અટવાય છે, માર્ગ ને પગલાનું ચાલે સંવનન, એટલે મંજિલ હવે અટવાય છે. આંખ મારી એક એવો કોયડો, આંખ મારી એક એવો કોયડો, જામ ખાલી છે છતાં છલકાય છે, જામ ખાલી છે છતાં છલકાય છે. અને મારી ભીતર કેટલું વરસ્યા તમે, ચિરો શેર છે, મારી ભીતર કેટલું વરસ્યા તમે, આખે આખું અંગ લીલું થાય છે, મારી ભીતર કેટલું વરસ્યા તમે, આખે આખું અંગ લીલું થાય છે. શૂન્યતાની આગમાં પીગળી જશે લાગણીઓ જે મહી રૂંધાય છે, શબ્દમાંથી અર્થ છૂટા થાય છે, વેદના શું એ હવે સમજાય છે. માર્ગ ને પગલાનું ચાલે સંવનન, એટલે મંજિલ હવે અટવાય છે. બીજી ગઝલ છે કે આ હૃદયમાં રેતના કઈ સળ મળે, આ હૃદયમાં રેતના કઈ સળ મળે, ને જીભ પર તો ઝાંઝવાના જળ મળે, આ હૃદયમાં રેતના કઈ સળ મળે, ને જીભ પર તો ઝાંઝવાના જળ મળે. ધ્રુવના તારા સમી જે ઝળહળે, ધ્રુવના તારા સમી જે ઝળહળે, લાગણીની એક એવી પળ મળે, ધ્રુવના તારા સમી જે ઝળહળે, લાગણીની એક એવી પળ મળે. ને ભાગ્ય પણ કેવું ઘડ્યું છે ઈશ્વરે, ભાગ્ય પણ કેવું ઘડ્યું છે ઈશ્વરે, ખેતરો ખોવાય ત્યારે હળ મળે, ભાગ્ય પણ કેવું ઘડ્યું છે ઈશ્વરે, ખેતરો ખોવાય ત્યારે હળ મળે. ને સ્વપ્નમાં જોઈ તને મેં રાતભર, ને સવારે હાથમાં ઝાકળ મળે, ને સવારે હાથમાં ઝાકળ મળે. ધારમાં વરસાદની શું ફરફરે, ને ખડક પણ કેટલા ચંચળ મળે, ને ખડક પણ કેટલા ચંચળ મળે. આ હૃદયમાં રેતના કઈ સળ મળે, ને જીભ પર તો ઝાંઝવાના જળ મળે. સુનિલભાઈ હાજર છે અહીંયા, અને એમણે જે આ લાસ્ટ યર વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ કરી ત્યારે
એમણે જે